નમસ્કાર આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી રાશિ ચક્રનો જે કાર્યક્રમ હોય છે તે અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ આજના પંચાંગની આપના ગોચરના ગ્રહો પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે તે રાશિફળ પણ આપને જણાવતા હોઈએ છે સાથોસાથ જેની આજ જન્મ તિથિ છે અને લગ્ન તિથિ છે તેનું આવનાર વર્ષ કેવું રહેશે તે વિશે પણ અમે કાર્યક્રમમાં આપને જણાવતા હોઈશું तो समग्र महिति आपसे अमरा शास्त्री जी तो शास्त्री जी शुरुआत करिए थी नागेन्द्र हारा त्रिलोचनाय भस्मंग महेश्वराय नित्याय शुद्धा दिगंबराय तस्में नकाराय नम शिवाय जय महादेव जय गणेश। गणेशन इंडिया अंदर हूँ विपुल शास्त्री तमाम दर्शक मित्रों सुस्वागतम सुप्रभातम आप सौ ने सोमवार जय महादेव સૌપ્રથમ આપણે આજનું પંચાંગ જાણીશું તો અષાઢશ્ય પ્રથમ દિવસે ભગવાન જગન્નાથ ભગવાનનો માસા માસ એ પુણ્ય પવિત્ર માસ એટલે કે અષાઢ માસ અષાઢ માસની અંદર આજની તિથિ એટલે બારસની તિથિ એ ઉત્તમ તિથિ પણ કહેવામાં આવે છે સાથે સાથે આપણે જોતા જઈએ તો સોમવાર અગિયાર સાત બે હજાર બાવીસ સોમવાર એટલે ભગવાન મહાદેવજીનો વાર અનુરાધા નક્ષત્ર જેષ્ટા નક્ષત્ર આવા બધા નક્ષત્ર અમુક આવતા હોય ત્યારે આજનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર છે શુક્લ નામનો યોગ કૌલવ નામનું કરણ અને વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય આજે જે કોઈ બાળકો જન્મે એના ન અને ય અક્ષર ઉપર નામ પાડવું ઉત્તમ રહેશે તો ખાસ આજે વૃશ્ચિક રાશિની અંદર આ નક્ષત્રની અંદર ખાસ કાંસાની વાટકીની અંદર માતા અને પિતાએ બાળકનું મુખ આઠમા દિવસે કાંસાની વાટકીની અંદર જોઈ અને એ કાંસાની વાટકી ભગવાન શિવના મંદિરે મૂકવામાં આવે તો આ નક્ષત્રના દોષમાંથી મુક્ત થાય છે આવા આશિવારો બાળક ઉત્તમ વિદ્યા પ્રાપ્તિ સારી કરે વિદ્યા ક્ષેત્રની અંદર આગળ વધે ચાલક હોય સરસ વિદ્યા ક્ષેત્ર સાથે સાથે ગુણવાન બને અને ધનવાન બને વિદ્યાની અંદર પ્રગતિ કરે અને આયુષ્ય પણ નિરોગી રહે આવા પાંચ વર્ષ સાત વર્ષ સુધી થોડુંક કફ શરદી આવું બધું રહે તો આ વૃશ્ચિક રાશિના જી જિલ્લા માણસ હોય થોડોક ગુણની અંદર આ પ્રભાવ રહેતો હોય છે આજે આપણે દિન વિશેષ ખાસ જાણીએ તો સોમવાર એટલે ભગવાન શિવનો વાર વામન પૂજાનું પણ મહત્ત્વ છે સાથે સાથે સોમ પ્રદોષ ત્રયોદશી આવે બારસ ઉપર તેરસ આવે એટલે શિવની પૂજાનું વિશેષ ફળ મળે જેને પુત્ર પ્રાપ્તિ ના હોય આ દિવસે ભગવાન પાથેશ્વર લિંગને બનાવી અને પોતાના ઘરની અંદર નમો ભવાય સર્વાય રુદ્રાયો આ પાથેશ્વર પ્રદોષનું એક વ્રત આવે છે આ વ્રત કરે તો એનો ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે રવિ નામનો યોગ છે અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ છે આજથી જયા પાર્વતી અને આ વ્રતનો પણ પ્રારંભ છે કારણ કે ભગવાન જયા એટલે બા ભગવતી સ્વયં ભગવાન શિવની પૂજા કરી પોતાના પતિના આયુ આરોગ્ય માટે સૌભાગ્ય માટે અને આજના પાંચ દિવસ અગિયારસથી પૂનમ સુધી આ બધા જ વ્રતો ગૌરી વ્રતને આ બધા વ્રતોનું બહુ મહિમા રહેલો છે તો આ દિન વિશે ભગવાન શિવની પૂજા ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાવાળી છે આજનું સૌપ્રથમ રાશિ ભવિષ્ય જોઈએ આકાશ મંડળની અંદર બાર રાશિ આવેલી છે તો જ્યોતિષશાસ્ત્રની અંદર ગડાન વિજ્ઞાન સાથે જોડાયેલું છે તો આ બાર રાશિની અંદર સૌપ્રથમ રાશિ આવે બેસ રાશિ જેના અક્ષરશે અલય રાશિનો સ્વામી ભગવાન મંગળ રહેલો છે દૈનિક વ્યવહારમાં મુશ્કેલીઓ જણાય અગત્યના કામકાજમાં સાવધાની રાખી અને કરવા કારણ વગરની ચિંતાઓ થોડી દૂર રહેશે અને આવક જાવકમાં થોડોક સમાંતર રહેશે આજે કોઈ નવું વસ્તુ ખરીદવું હોય તો ભગવાનની કૃપાથી તમને સારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે ગણેશજીની પૂજા કરશો લાલ રંગ શ્રેષ્ઠ છે અને એકનો અંગ તમારા માટે શ્રેષ્ઠ આપણો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષરશે બ બહુ રાશિનો સ્વામી ભગવાન શુક્ર રહેલો છે સામાજિક કાર્યમાં લાભ થાય વિદ્યા ક્ષેત્રની અંદર જે કોઈ બાળકો ડે આજના દિવસે એજ્યુકેશનની અંદર આગળ વધવું હોય તો ક્લીમ સરસ્વત્યય નમઃ ક્લીમ સરસ્વત્યય નમઃ આ મંત્રનો જપ કરી અને વિદ્યા ક્ષેત્રની અંદર આગળ વધવું હોય આજના દિવસે કોઈ પણ નવું કોઈ લેવું હોય તો એની અંદર તમને સારી પ્રગતિ થાય એટલા માટે ફેરફાર તમારો સારો મળે અને તમારા વિદ્યા ક્ષેત્રની અંદર તમારે કોઈપણ સ્કૂલની અંદર કે આગળ તમારે વિદ્યા ક્ષેત્રમાં આગળ વધવું હોય વિદેશ જવું હોય તો આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થાય છે કારણ કે આજે ગુરુ મહારાજ તમારા પુત્ર પ્રાપ્તિની અંદર બતાવ્યું છે અને કોઈ પણ પુરુષની અંદર વિદ્યાર્થીઓ માટે આજનો ગુરુ બળવાન બતાવ્યો છે તો આ ગુરુની પૂજા કરવાથી સારો લાભ થાય આર્થિક બાબતે અનુકૂળતા રહે અને કામકાજ સ્થળે તમને થોડીક નાની મોટી ચિંતાઓ રહે અને આજના દિવસે ગુરુની પૂજા કરવાથી તમને શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય બેનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને સફેદ રંગ ઉત્તમ રહેલો છે શિવની પૂજા અને ગુરુની પૂજા કરવાથી તમારા જીવનની અંદર વિદ્યા ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ થાય આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ જેના અક્ષર છે ક સ કશો સ રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ ભગવાન રહેલો છે પારિવારિક જીવનમાં સુખમય બનશે ધંધા લગતા કામોમાં લાભ થશે વડીલો તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય કોઈ પણ કોર્ટ કચેરીનું કેસ હોય તો આજના દિવસે સોલ્વ થાય સમાજની અંદર તમને સારું માન પ્રાપ્ત થાય વડીલોની સેવા કરવાથી લાભ થાય આજના દિવસે ગણેશની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય ચારનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને કેસરી રંગ ઉત્તમ રહેલો છે આપનો દિવસ સુભરમય રહે રાશિ રાશિચક્રની અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ બોલવાનું વિવેકપૂર્વક બોલો તો સારી સફળતા રહે આર્થિકમાં થોડીક મુશ્કેલીઓ રહે ધ્યાન કરવાથી ફાયદો થાય લાંબો ખર્ચ ન થાય આજના દિવસે ખર્ચની અંદર થોડુંક તમને સાવધાની રાખી અને ખર્ચ જરૂર વગરનો કરવો નહીં વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થાય મહેનત પ્રમાણે સારી સફળતા મળે અને આજના દિવસે તમે જ્યાં તમે નોકરી કરતા હોય ત્યાં વડીલોની સેવા કરવાથી વડીલોના માન આપવાથી તમને સારું માન પ્રાપ્ત થાય અને આવકની અંદર સારી વિશેષ પ્રાપ્ત થાય આજનો ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાનને સાકરના જળથી અભિષેક કરવાથી શેરડીના રસથી અભિષેક કરવાથી તમને સારી સફળતા રહે સોનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને લાલ રંગ એ ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર પાંચમી રાશિ એટલે સિંહ રાશિ જેના અક્ષરશે મ અને ટ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય રહેલો છે સૂર્ય આત્મા જગતસ્ત ચોખ્ખસ કોઈ પણ શત્રુથી સાવધાની રહેવું કારણ કે શત્રુ છે ને એ તમને કોઈ પણ રીતે કંઈક ફસાવી ન દે ખાસ ધ્યાન રાખવું કોઈના પૈસા આપેલા હોય તો તમારે બહુ ગુસ્સો કરીને પણ પૈસા લેવા હોય તો તમે એના ઉપર ગુસ્સો કરશો તો જ પૈસા પ્રાપ્ત થશે એની અંદર તમને સારી સફળતા રહે નાની મોટી મૂઝવનો રહે કોઈપણ પ્રવાસના યોગ બને છે સાંજ પૈકી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય ઘરમાં ફેરફાર કરવું હોય તો કંઈક નવું વસ્તુ ખરીદી શકો એની અંદર ફેરફાર થાય તો સારી પ્રગતિ થાય અને તમારું વ્યક્તિગત આગમન એટલે કે તમે કોઈપણ કામ કરો એની અંદર સારું તમને માન સન્માન મળે અને આગમન તમારું પ્રાપ્ત થાય કારોબારીના કાર્યમાં સારો લાભ થાય ખરાબ આદતોને દૂર કરી અને સુંદર આદતો અને સારો સમયને સાચવો કોઈ પણ વ્યસન હોય તો એ દૂર કરજો વ્યસનથી તમને નુકસાન થશે કારણ કે સૂર્ય એ આત્માનો કારક છે શરીરની અંદર રોગ પ્રતિક બેસી જાય એટલા માટે વ્યસનથી દૂર રહેવું સૂર્યની ઉપાસના કરવાથી હળદરવાળા જળથી ભગવાન સૂર્યને જળ અર્પણ કરશો રીમ સૂર્યાય નમઃ રીમ સૂર્યાય નમઃ તો આજે તમને સારી સફળતા પ્રાપ્ત થશે સૂર્ય રંગ ધારણ કરશો સોના અથવા પંચ ધાતુની અંદર તો પણ તમને સારી સફળતા રહેશે આજના દિવસે આઠનો રંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને પીળો રંગ એ ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પઠ ન રાશિનો સ્વામી બુદ્ધ ભગવાન છે વાણી ઉપર સંયમ રાખવો મિત્રવર્ગની અંદર વડીલોની અંદર માતા પિતા સાથે પાડોશી પાડોશી સાથે ખાસ બોલવા ચાલવામાં ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારી વાટ વાણી ઘણી વખત મીઠી હોય ઘણી વખત તમારી વાણી વિષ જેવી લાગે સામલાને ખરાબ લાગે તો વાણી ઉપર ખાસ સંયમ રાખજો વાણી તમારી સંયમવાળી હશે તો તમને સારી પ્રગતિ થશે મીઠાશ ઉપર ખાસ જ્યાં વાણી ઉપર મીઠાશ હશે તો તમને સારી પ્રગતિ થશે જમીન મકાનના કોઈપણ પ્રશ્નો હોય એ ગૂંચવેલા તમારા આજના દિવસે પૂર્ણ થશે સરકારી કાર્યની અંદર સારી સફળતા રહેશે નોકરી ધંધામાં સારી એક તક પ્રાપ્ત થાય છે અને માનસિક થાક તમારો દૂર થશે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાથી મગરનું દાન કરવાથી અને ભગવાન લક્ષ્મીનારાયણનું વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરશો તો તમારો દિવસ શુભમય રહે પીળો રંગે તમારા માટે ઉત્તમ છે અને શિવની પૂજા કરવાથી આપનો દિવસ શુભમય રહે રાશિ રાશિચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જેના અક્ષરશે ર અને ત રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે કામકાજથી લાભ જણાય નાના મોટા રોકાણમાં લાભ થશે સાધારણ કામનું બંધન રહેશે આક્રમણ ચિંતાથી નુકસાન થાય કોઈની પણ ચિંતા કરવી નહીં પોતાની જાતે જ જે કાર્ય કરવું એનાથી તમને સારી સફળતા રહે ખર્ચ પ્રમાણે સાધારણ વધારો થશે નવા રોકાણમાં તમને લાભ થશે કોઈ પણ નવું રોકાણ કરવું હોય જમીનનું લેવડ દેવડનું કોઈ નવા મકાનમાં લેવું હોય અથવા રહેવા જવું હોય કોઈ નવું ઘરની ઘરની અંદર વસ્તુ ખરીદવું હોય તો આજના દિવસે તમને સારો લાભ થશે આજના માટે ધ્યાન રાખી અને આર્થિક તમને લાભ ઉત્તમ પ્રાપ્ત થાય એના માટે કોઈ પણ નાની નાની કન્યાઓની પૂજા કરશો નવ કન્યાની પૂજા કરવાથી ખીરનું નૈવેદ્ય અર્પણ કરી અને ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્યે કુળદેવીની જેટલી તમે માળા કરશો એનાથી તમારા દિવસની અંદર શુભ ફળની પ્રાપ્તિ થશે જાંબલી રંગે ઉત્તમ છે અને નવ અંગ તમારા માટે શ્રેષ્ઠ છે આપનો દિવસ શુભમય રહે રાશિ રાશિચક્રની અંદર વૃશ્ચિક રાશિ જેના અક્ષર અક્ષરશે ન અને ય રાશિનો સ્વામી ભગવાન મંગળ ભગવાન રહેલો છે થોડો સ્વભાવની અંદર સુધારો કરો તો જીવનમાં સારી સફળતા મળે કારણ કે તમારો સ્વભાવ જીજીલો છે મંગળ સ્વગૃ છે તો ક્રોધ આવતો હોય તો ક્રોધનો ત્યાગ કરો ક્રોધ દ્વારા તમારા જીવનની અંદર ઘણું બધું કાર્યની અંદર વ્યક્તિગત કાર્યથી તમને લાભ પ્રાપ્ત થાય કોઈપણ સમસ્યાનું સમાધાન જાતે જ તમારે પૂર્ણ કરો તો એની અંદર તમને સારી સફળતા રહે યાત્રા પ્રવાસની અંદર સારી સફળતા રહે કોઈપણ ધર્મ કાર્ય કરવું હોય તો એની અંદર ધર્મના પુસ્તક વાંચવાથી ગુરુ મહારાજની સેવા કરવાથી આજના દિવસે તમને સારી સફળતા રહે મગજ ઉપર શાંત રાખવું અને કોઈપણ પ્રવાસના યોગ તમને આજના દિવસે સફળતા થાય સાંજ પછી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય અને ખર્ચ ઉપર અંકુશ રાખશો તો ખોટો કોઈપણ કાર્યની અંદર તમને નુકસાન નહીં આવે ધંધા ક્ષેત્રની અંદર ખૂબ આગળ પ્રાપ્તિ થાય એવી નોકરી સરકારી કે કોઈપણ કાર્ય કરતા હોય એની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય આ આઠનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને ગુલાબી રંગે ઉત્તમ રહેલો છે શિવની પૂજા કરશો તો આપનો દિવસ શુભમય રહેશે ચક્રની અંદર ધન રાશિ જેના અક્ષર છે ભ ધ ફ ધ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ છો પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર દ્વારા તમને શુભફળની પ્રાપ્તિ થાય આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે કામકાજ સ્થળે આનંદ રહેશો તો આનંદપૂર્વક સારી સફળતા રહેશે ભાગ્યોદય માટે ઉત્તમ એક તક પ્રાપ્ત થાય છે સાધારણ કામકાજમાં બંધન રહેશો શાસન સનાતન સહયોગ મળશે અને આવકની અંદર નવી તકો પ્રાપ્ત થશે આજે કોઈ નવું વસ્તુની અંદર ખરીદી કરવી હોય તો આજના દિવસે ન કરતા કારણ કે એનાથી આપણને લોખંડના વસ્તુ ખરીદવાથી તમને નુકસાન થાય કે વાહન ગાડી લેવી હોય તો આજના દિવસે ન લેવાય કારણ કે આવક કરતાં જ આવકની અંદર તમને વધારો થાય એના માટે નવી વ્યક્તિગત આગમન થાય અને આર્થિકની અંદર ખાસ થોડોક તકલીફ રહે એટલા માટે ઘરની અંદર ફેરફાર કરવો હોય નવું વસ્તુ ખરીદવું હોય તો આજના દિવસે ન ખર્ચવું એનાથી નુકસાન થાય આર્થિક બાબતોનું અનુકૂળતા જણાય અને કામકાજ સ્થળે થોડો આનંદ રાખવો ચિંતાઓ દૂર કરવી તો સારી સફળતા રહે સૂર્યનારાયણ ભગવાનને ચંદનવાળા જળથી અભિષેક કરશો ભગવાનને પુષ્પ અર્પણ કરશો અને રીમ સૂર્યાય નમઃ જેટલો સૂર્યનો જપ કરશો આત્મા તમારો વિલ પાવર મજબૂત થશે તો તમને સારી સફળતા આપશે આજના દિવસે બેનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને આસમાની રંગે ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે જમીન મકાનના પ્રશ્નોને ગૂંચવણ દૂર થાય આજે નવું કોઈ ભાગીદારીનું કામ કરવું હોય તો એની અંદર સારી સફળતા થાય કોઈ પણ લોખંડનો ધંધો લેવડ દેવડનો કરવો હોય તો આજે શનિ મહારાજની કૃપાથી એની અંદર પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય આર્થિક મુશ્કેલીઓ દૂર થાય અને ધ્યાન કરવાથી સારો ફાયદો થાય યોગ કરવું પ્રાણાયામ કરું નિત્ય સમયને સાચવો અને નિયમ પ્રમાણે કાર્ય કરશો તો તમારા શરીરની અંદર રોગપત્તિ નહીં આવે અને જીવનની અંદર શરીરની અંદર આયુષ્યની વૃદ્ધિ થશે આપનો દિવસ આજે તમારા શિવની પૂજા કરવાથી કેસરવાળા જળથી અભિષેક કરજો ભસ્મના જળથી અભિષેક કરજો અને આજના દિવસે પતિ પત્ની સાથે મળી અને શિવના મંદિરે સફેદ તલ દૂધ સાથે ભગવાનને અભિષેક કરી અને બિલીપત્ર અર્પણ કરશો તો તમારા આયુષ્યની અંદર વૃદ્ધિ થશે ધંધાની અંદર પ્રગતિ થશે આપના માટે ત્રણનો અંગ શ્રેષ્ઠ છે અને આસમાની રંગ એ ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ જેના અક્ષર છે ગ સ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે દૈનિક વ્યવહારમાં મુશ્કેલીઓ જણાય અગત્યના કામકાજમાં સાવધાની રાખવી કારણ વગરની ચિંતાઓ દૂર કરવી આજના દિવસે શનિ મહારાજની કૃપા આપણા ઉપર શ્રેષ્ઠ છે શનિને દસ નામનો પાઠ કરવો દશરથ વાંચો કોણસતો પિંગલો બબરૂ કારણ કે શનિના દેવના મંદિરે જઈ આજના દિવસે દર્શન કરશો હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો ગ્રહ રાજ શનિ મહારાજની આપણા ઉપર કૃપા થશે તો તંદાની અંદર ખૂબ પ્રગતિ થશે કામકાજમાં લાભ થશે નાના મોટા કોઈ પણ રોકાણ તમારા રોકાયેલા હશે તો એની અંદર પણ તમને સારો ફાયદો થશે ખર્ચ પ્રમાણે સાધારણ તમને થોડો વધારો થશે આવકની અંદર વધારો થશે મહેનત પ્રમાણે તમને આજે જશ પ્રાપ્ત થશે અને કોઈપણ વ્યક્તિએ આજના દિવસે મહેમાન આવે અતિથિ દેવો ભવો એનું સ્વાગત કરશો અને આપણા ઘરે પતિ પત્ની પરિવારનું માન આપશો પરિવાર સાથે બેસીને ભોજન કરશો તો માતા પિતાની સેવા કરવાથી આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થાય અગિયારનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને કાળો રંગે ઉત્તમ છે શિવની પૂજા કરવી અને શનિદેવની પૂજા કરવાથી તમને આજે તમારો દિવસ શુભમય રહે અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ ચ જ થ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ છે ગુરુ બૃહસ્પતિ જીવ ગુરુની પૂજા કરવાથી તમને આત્માનો સંયમ આત્માની અંદર વધારો થાય બોલવા ચાલવાની અંદર વાણી ઉપર તમને સારી મધુરતા મળશે અને આજના દિવસે મીઠાશ વાણી તમે રાખશો તો તમારો કોઈ પણ દુશ્મન નહીં થાય અને કારણ કે આજના દિવસે તમારી શક્તિની અંદર ખાસ નમ્રતા રાખશો તો તમને સારી સફળતા રહેશે મૂળ બાદ તમને અટકેલી ગયેલી વાતો કોઈ પણ હશે એનું નિરાકરણ થશે કોઈ તમારાથી રીસાયેલો હશે તો આજના દિવસે તમે એને ફોન કરશો તો એ વ્યક્તિ તમારા સાથે વાતચીત કરશે અને તમને પણ માન મળશે કારણ કે મુલાકાત કરવાથી વ્યક્તિગત જોડે આજે ગુરુની કૃપા આપણા ઉપર સમસ્યા ઉત્તમ કરવા વાળી છે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને માનસિક તમારો થાક દૂર થશે ધંધામાં ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય છે અને ખોટો લાંબો વિચાર ન કરવો પરિવાર સાથે બેસી અને કોઈ પણ વાતનું નિરાકરણ કરશો તો ગ્રહની આજે કૃપા આપના ઉપર શ્રેષ્ઠ છે આર્થિક સમસ્યાઓ દૂર થશે અને કારોબારીના કાર્યની અંદર લાભ થશે ખરાબ આદતો દૂર કરી અને સારી આદતો નિયમ પ્રમાણે નિત્ય ભગવાનનું ભજન કીર્તન કરવાથી તમને સારી સફળતા રહે આઠનો અંક તમારા માટે શ્રેષ્ઠ છે અને આજના દિવસે ભગવાન ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચે કુળદેવીની પૂજા કરવાથી તમને સારી સફળતા રહે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો અથવા નવારણ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ શુભમય રહેશે મિત્રો આ બાર રાશિ વિશે આપણે ખાસ જાણ્યું આજે જેનો જન્મ છે એવા તમામ દર્શક મિત્રોને આપણે હાર્દિક સ્વાગત હાર્દિક આજના દિવસે એમને શુભેચ્છાઓ આપીશું કારણ કે જન્મ દિવસ હોય એ દિવસે ખાસ શિવના મંદિરે જઈને ભગવાનને અભિષેક કરવો જન્મદિવસે એટલો બધો આનંદ હોય છે કે આ દિવસે વડીલો સાથે મિત્રો સાથે માતા પિતા સાથે કોઈ દેવ મંદિર દર્શન કરવા જાય અને સવારથી જ એનો દિવસ આનંદમય રહે અને બધાએના આશીર્વાદ લેવાની એક એને કૃપા પ્રાપ્ત થાય તો આ દિવસે કૃપા એ મેળવજો કારણ કે આશીર્વાદથી તમારા જીવનની અંદર સારી સફળતા રહેશે તો માર્કંડે પૂજા કરવી ચંડીપાઠનો પાઠ કરાવવું અથવા બ્રાહ્મણને બોલાવી લઘુ રુદ્ર કરવું કારણ કે સોમવાર છે આજે જેનો જન્મદિવસ છે એવા તમામ દર્શક મિત્રોનો પ્રદોષની પૂજા કરવાથી આયુષ્યની અંદર વૃદ્ધિ થાય અને આ દિવસે ભગવાન શિવની જેટલી તમે આરાધના પૂજન કરશો તમારા જીવનની અંદર આયુષ્યમાં વૃદ્ધિ થશે જે જાતકોનું આજે લગ્નની અંદર જોડાયેલા છે જેની તારીખ છે આજે એવા તમામ જાતકો આજના દિવસે એ પણ એક સારો મા વાણી ઉપર મીઠાશ રાખશો સાસુ સસરાની સેવા કરશે તો પણ એને સારી સફળતા રહેશે ઘરની અંદર કોઈ પણ મહેમાન આવે અતિથિ દેવો ભવ એનું ભોજન કરાવે જળ અર્પણ કરે તો એ પુણ્ય મૂકી જાય એ પણ પત્નીને આ સૌભાગ્યની અંદર વધારો થાય છે પત્નીના જે નિયમો છે પતિની સેવા કરી અને આ દિવસે આવા કંઈક નિયમો ઉત્તમ રાખશો તો તમારા જીવનની અંદર તમને પણ તમારા દાંપત્ય જીવનમાં પતિ પત્નીનો પ્રેમ વધશે અને આજના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈ ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી ખીરનો નૈવેદ્ય અર્પણ કરજો તો તમારા જન્મની તારીખ જેમ આજે લગ્નની તારીખના દિવસે તમને પણ તમારી શુભેચ્છાઓ લગ્ન જીવન તમારું શુભમય રહે અને આ વર્ષ તમારા માટે ઉત્તમ રહે દિન વિશેષ ખાસ આપણે જાણતા હોઈએ તો દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદૂષણોથી અતિથિના દિવસે ભગવાન શિવની કેવી રીતે પૂજા કરવી કયા મંત્રોનો જપ કરવાથી સારી સફળતા રહે કયું આજે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીશું વિશેષ પૂજાની અંદર શું ભગવાનની સોળસોપચાર પંચોપચાર ત્રીસોપચાર કઈ રીતે પૂજા કરવી તો કંઈ ના આવડતું હોય તો ભગવાનના મંદિરે જઈ ઓમ નમઃ શિવાય બોલી અને ભગવાનને જળ અર્પણ કરવું કારણ કે શિવે જળ પ્રિય છે જલધારા પ્રિયો વિષ્ણુ ભગવાન વિષ્ણુ ને જેમ ચંદન અર્પણ કરવાથી વિષ્ણુ ભગવાનને પ્રિય છે એ રીતે ભગવાનને જળ અર્પણ કરવાથી ભગવાનને અતિ પ્રિય છે તો ભગવાનને કંઈ પૂજા ના ભાવે તો ઘરેથી ચંદન લઈ જાવું સરસ મજાનું હાથની અંદર ડાબા હાથમાં ચંદનને ગોળી જમણા હતી આ રીતે ત્રિપુણ ભગવાનને કરવું ભસ્મથી કરી શકાય ચંદનથી કરી શકાય કાળા તલ ભગવાનને અર્પણ કરવા બસ ભગવાનને દૂધ અને જળ અર્પણ કરી ભગવાનને આ રીતે બિલિપત્ર અર્પણ કરવા પુષ્પ અર્પણ કરવું ભાવથી પણ પૂજા કરી શકાય ઘરની અંદર સ્ફટિકનું શિવલિંગ હોય પારાનું શિવલિંગ હોય આ રીતે કોઈપણ શિવલિંગ તાંબાનું હોય એની અંદર પણ પોતાના ઘરે ભગવાનના ચરફ ધ્યાન કરવું ભગવાનનું આવાહન કરવું ભગવાનના પાદ્ય અર્ઘ્ય અર્ઘ આચમન્યો આવી સોળ ઉપચારથી ભગવાનની પૂજા કરવાથી એને સોળસોપચાર પૂજા કહેવાય અધા ના ફાવતી હોય તો બ્રાહ્મણને બોલાવી અને અભિષેક કરાવો લઘુરૂદ્ર કરાવો આજે કોઈપણ ગ્રહોની પૂજા હોય અને એ ગ્રહોની પૂજા કુંડળીની અંદર ગુરુ અને રાહુ પડ્યા હોય ત્યારે ચાંડાલ યોગ બનતો હોય તો એ ગુરુ અને રાહુની પૂજા કરવા માટે કોઈપણ શિવના મંદિરે જઈ અને બ્રાહ્મણને બોલાવી નાખું ગ્રહમક શાંતિ કરાવવાથી આજના દિવસે પણ સુફળની પ્રાપ્તિ થાય સાથે સાથે શનિચંદ્રનો વિષયોગ હોય સૂર્ય સૂર્યમંગલનો અંગારક હોય આ બધી જ નવગ્રહોની પૂજાની અંદર આજે પ્રદૂષના દિવસે આ બધી પૂજાનો ઉત્તમ ફળ છે કાલ કાલસરોપની પૂજા હોય લગ્ન દાંપત્ય જીવનની અંદર કદાચ લગ્નમાં વિલંબ થતો હોય મંગળ કારક અને મારક હોય દીકરા કે દીકરીનો તો મંગળ દોષ હોય તો એના માટે સૂર્ય અને શુક્ર ભેગા પડ્યા હોય જ્યારે શુક્ર અને મંગળ ભેગા પડ્યા હોય ત્યારે દીકરીને કુંભ વિવાહ આવતા હોય દીકરાને અર્ક વિવા આવતા હોય એના લીધે પણ વાત આવે છે જોઈ જાય છે અને કોઈ જવાબ તો નથી આવા બધા જ કારણો બનતા હોય તો ગ્રહોનું કારક થતા હોય ઘણા વખત ઉંમર પ્રમાણે સમય એક સારો આવીને જતો રહ્યો હોય અને સમયમાં સારા સારા માગા આવતા હોય એ સમય આપણે ન કર્યો હોય અને હવે સમય આપણો જાગવો અને કદાચ સમય ન હોય તો કુંડળીની અંદર અમુક ગ્રહો એવા પડ્યા હોય સ્થાનની અંદર શનિ છે મંગળ છે રાહુ છે કેતુ છે તો આ ગ્રહોનું વિધિ વિધાન કરવાથી ચોક્કસ એને સારું ફળ પ્રાપ્ત થાય છે કુંભવિવાહ છે અર્કવિવાહ છે કાલસરપ યોગ છે અમાસની શાંતિ છે વૈદ્યુત યોગ છે ગંડ યોગ છે આ બધા જ અલગ અલગ પ્રકારના દોષનું નિવારણ કર્વ સચોટ રીતે કરવામાં આવે તો ચોક્કસ ત્રણ દિવસે ત્રણ મહિને ત્રણ વર્ષે ફળ તો મળે જ છે કર્મ કરવું એ આપણી ફળ જ છે ફળ આપું ઈશ્વરના આત્મા છે પણ કર્મ કરવાની શુભ ભાવના કરાવવા કરાવનાર બ્રાહ્મણ ઉપર હોવી જોઈએ અને કરનાર ઉપર હોવી જોઈએ તો ચોક્કસ કર્મનું ફળ મળે છે કર્મ કરવા ખાતર કરોને તો એનું કોઈ ફળ મળતું નથી શ્રદ્ધા ભાવ દ્વારા પૂજા કરવા કોઈપણ પૂજા કરો કેટલી કરી મહત્વ નથી પણ શ્રદ્ધા અને ભાવથી જે કોઈ પૂજા કરશો પત્રમ પુષ્પમ ભલમ તોમે યોમેય ભક્તા પ્રયસતિ ફૂલ જળ અને પાન દ્વારા પણ જો ભગવાનની ગ્રહોની વિધિ વિધાન કરશો બ્રાહ્મણ દ્વારા જપ કરાવશો કોઈપણ ગ્રહનો નંગ જાતે લાઈન પહેરી લેવો એના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે બ્રાહ્મણ દ્વારા એના ઉપર જપ કરવા પડે એના માર્જન તર્પણ દ્વારા એના ગ્રહોના જેટલા જપ હોય માર્જન તર્પણ જપ અને ભોજન દ્વારા એ અર્પણ કરો પછી એ ગ્રહનું ફળ તમને પ્રાપ્ત થાય છે તો આના બધા જ આ જન્મકુંડળીની અંદર જ્યારે બાર રાશિની અંદર અલગ અલગ સ્થાનની અંદર અલગ અલગ ગ્રહો પડ્યા હોય છે ત્યારે એ ગ્રહોના આધારે આપણું જીવનની અંદર નિવૃત્તિ આપણા જીવનની અંદર પ્રકૃતિ આપણા જીવનની અંદર સાનુકૂળતા વિદ્યા ક્ષેત્રની અંદર વ્યાપારની અંદર લગ્નની બાબત હોય કેરિયરની બાબત હોય આવા બધા જ પ્રશ્ન આનું નિરાકાર ચોક્કસ પ્રાપ્ત થશે હું વિપુલ શાસ્ત્રી વિલેટ ઇન ઇન્ડિયાની અંદર સૌ દર્શક મિત્રો આ રીતે આપણે ધર્મની વાતો દરરોજ રોજ અલગ અલગ વાસ્તુની વાત હોય વાસ્તુ દોષનું નિરાકરણ હોય આવા બધા જ નિરાકાર સાથે આપને હું જણાવતો રહીશ જય ગણેશ જય મહાદેવ તો દર્શક મિત્રો રાશિચક્રનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત રોજ અલગ અલગ વિષયો પર આપની સાથે વાતચીત કરીશું અમારા શાસ્ત્રીજી દ્વારા આપને માર્ગદર્શન આપવામાં આવશે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ઘણા એવા શાસ્ત્રીય ઉપાયો આપને આપીશું તો હાલ મને આપશો રજા નમસ્કાર